ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? બધાને હેપી લાભ પાંચમ. અને મુદ્દાસર કે લાભ પાંચમ તો ત્યારે જ પડશે જ્યારે મસ્ત એવું પેપર જશે બિન સચિવાલયનું. અહીંયા મિત્રો એક નવી શરૂઆત છે આપના માટે કે બિન સચિવાલયને આપને મોક ટેસ્ટ એટલે કે પ્રશ્નો અહીંયા આપતો રહીશ, એના આપણે મને કોમેન્ટ કરીને જવાબ સ્વરૂપે એના આન્સર જણાવવાના છે. અને આ જ વિડીયો પત્યા પછી આપણે એના બીજા દિવસે અથવા એના એ દિવસે સમયને અનુકૂળતા છે એ પ્રમાણે જવાબ વિસ્તૃત સ્વરૂપે મળી જશે. શું? વિસ્તૃત સ્વરૂપે મળી જશે. એટલે આપ પ્રશ્નો શાંતિથી વાંચી સમજી અને જવાબ આપવા પ્રયત્ન કરજો, ઓકે? જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થઈ શકે. હવે જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 1 નવેમ્બર છે. હવે શક્ય છે તો એવું જ કરીશ કે ભાઈ ટેસ્ટ સિરીઝ રોજ 10 પ્રશ્નો કે 15 પ્રશ્નો મારા મત મુજબ મૂકતો રહીશ, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો મિત્રો જવાબ આપવાનું અહીંયા ચૂકતા નહીં, કારણ કે અત્યારે વાત કરું તો ગ્રુપમાં 15,000 લોકો જોડાયેલા છે, સબસ્ક્રાઈબરો, ક્લિયર? અને 15,000 મિત્રોમાંથી ઘણા ખરા એવા છે કે કન્ટિન્યુ કોમેન્ટ કરે છે, પણ નવા મિત્રોને પણ વાત કરું કે લાભ પાંચમમાં તમને લાભ થશે એવા જ હું અહીંયા પ્રશ્નો મૂકતો રહીશ, ઓકે? તો પ્રશ્નોની ચર્ચા કરીએ. કન્યા સુમંગલમ, કન્યા સુમંગલા મંગલા યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઓકે, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ, તાજેતરમાં કયા જિલ્લામાં ઇંગોરિયાનું યુદ્ધ દર વર્ષે યોજાય છે? એટલે ગુજરાતની વાત કરવામાં આવી છે. એક લોકવાયકા છે અને દર વખતે પ્રણાલી પ્રમાણે ઉજવાય છે. જામનગર, જૂનાગઢ, રાજકોટ કે અમરેલી. નેક્સ્ટ, ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતમાં સૌ પ્રથમ કયો જિલ્લો કેરોસીન મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? ગુજરાતનો મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, ગુજરાતનો. અમદાવાદ સુરત રાજકોટ કે ગાંધીનગર. નેક્સ્ટ પ્રશ્ન છે, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે કયા રાજ્યના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે? ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ. પાંચમો પ્રશ્ન છે, ભારતનું સૌ પ્રથમ કેરોસીન મુક્ત શહેર કયું છે? મુંબઈ, હૈદરાબાદ, ચંદીગઢ, જયપુર. છઠ્ઠો પ્રશ્ન છે કે શક્તિ યુદ્ધ અભ્યાસ 2019 કયા દેશ સાથે યોજાયો હતો? શક્તિ યુદ્ધ અભ્યાસ 2019 કયા દેશ સાથે યોજાયો હતો? અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને રશિયા. ફરીથી ઓપ્શન આપને રિપીટ કરું છું, અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને રશિયા. સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલું ક્યાર વાવાઝોડું નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ઓમાન મલેશિયા બાંગ્લાદેશ મ્યાનમાર. ભીમ એપ્લિકેશન તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, અમિત શાહ, સ્મૃતિ ઈરાની. ગુજરાતમાં સંવેદનશીલ જુબાની કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યા છે? ભરૂચ, સુરત, ગાંધીનગર કે આપેલા તમામ. નેક્સ્ટ, દસમો પ્રશ્ન છે કે રાધાકૃષ્ણ માથુર ભારતમાં કયા પદ ઉપર રહી ચૂક્યા છે? આના વિશે તો આપ જાણતા જ હશો કે ભાઈ તાજેતરમાં જ રાધાકૃષ્ણ માથુર કયા પદે નિમણૂક કરવામાં, લદ્દાખ. પણ મિત્રો આ જે 4 નીચે ઓપ્શન આપે છે એમાંથી કયા પદે રહી ચૂક્યા છે આપણા માટે ખૂબ જ અગત્યનું થઈ જાય. ગૃહ સચિવ, બીજો ઓપ્શન છે વિદેશ સચિવ, ત્રીજો ઓપ્શન છે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચોથો ઓપ્શન છે BSF ના અધ્યક્ષ. ઓકે, એટલે 10 પ્રશ્નો ક્વિકલી ફાસ્ટ મને કોમેન્ટ કરીને જણાવો, એના તમને ઉત્તર એકદમ ડીપમાં સમજૂતી સાથે જણાવતો જઈશ.
પછી જનરલ નોલેજ કેટલાક મહત્વના પ્રશ્નો જે એડ કરવા પ્રયત્ન કર્યો છે કે કેવડિયા કેવડિયા હવેથી કયા નામે ઓળખાશે? એકતા નગરી, એટલે બારડોલીએ ના જતા કે સુરતે ના જતા કે નડિયાદે ના જતા કે કરમસદે ના જતા, એટલે કેવડિયા કયા નામથી હવે ઓળખવામાં આવશે? તો એકતા નગરી તરીકે ઓળખવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં સરકારી કર્મચારીઓને કયો 7મા પગાર પરનો લાભ આપવામાં આવશે? તમારા બધા જ મિત્રોના વોટ્સઅપમાં આવી ગયો છે નવો નકશો, કારણ કે 31/10/2019 ભારતનો 2 નવા કેન્દ્ર શાસિત પ્રદેશો અમલમાં આવ્યા છે. નેક્સ્ટ, ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલા છે. આ કેમ પ્રશ્ન લીધો? એનું મુખ્ય કારણ એ છે કે મહાભિયોગ એમની સામે શરૂ કરવાની વાત ચાલી રહી છે, એટલા માટે. નેક્સ્ટ, રામગઢ બંધ એ જયપુરમાં આવેલો છે, જયપુર એટલે કે રાજસ્થાનમાં આવેલો છે, અને 1904 સવાઈ માધોસિંહ દ્વિતીય દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષપદે કોની નિમણૂક કરવામાં આવી છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષપદે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર સુખવીરસિંહ સિંધુની ડૉક્ટર સુખવીરસિંહ સિંધુની નિમણૂક કરવામાં આવી છે. ઓકે, તો અહીંયા આપને પ્રશ્નો રોજ મળતા રહેશે, એની સમજૂતી પણ મળતી રહેશે. આપે બસ કોમેન્ટ કરીને જણાવવાનું છે, અને બધાને ફરીથી નૂતન વર્ષ અભિનંદન, હેપી ન્યૂ યર. તમે તમારું લેખન કાર્ય સતત વાંચન તો ચાલુ જ રહ્યું હશે, ક્લિયર, અને હજી પણ ચાલુ જ રાખવાનું છે. મેઇન ટાર્ગેટ 17/11. ઓકે, તો અહીંયા વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ટેસ્ટ સિરીઝ ચાલુ કરીએ છીએ, વધુને વધુ સપોર્ટ કરતા રહેજો, બસ બીજું કાંઈ નહીં, બરાબર ને? ઓકે, જય હિન્દ, જય ભારત.